વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના પુષ્કરમાં પ્રાચીન બ્રહ્માજી મંદિરમાં કર્યા દર્શન. સંતોએ વડાપ્રધાનને સાફો પહેરાવી વડાપ્રધાનનું કર્યું સ્વાગત. કોંગ્રેસ 85% કમિશન વાળી પાર્ટી છે. જ્યારે લૂંટની વાત આવે ત્યારે કોઈની સાથે ભેદભાવ નથી કરતી. પુષ્કરમાં વડાપ્રધાનના કોંગ્રેસ પર આકરા વાત પ્રહાર. 6 દિવસના અમેરિકા પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ સેન ફ્રાન્સિસ્કોમાં કહ્યું, તમે નફરત અને નફરતથી મારી નહીં શકો. અમેરિકામાં રાહુલ ગાંધીના નિવેદન પર મંત્રી અનુરાગ ઠાકુરના પ્રહાર. કહ્યું, વિદેશ મુલાકાતો દરમિયાન રાહુલ ભારતનું અપમાન કરે છે. રાહુલ ગાંધી દુનિયામાં ભારત વિરુદ્ધ નફરત ફેલાવવાનું કામ કરે છે. ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ પર કર્યા પ્રહાર. જો મારી સામે એક પણ આરોપ સાબિત થશે તો હું મારી જાતે ફાંસી લગાવી લઈશ. WFIના વડા બ્રિજભૂષણ સિંહની પહેલવાનોને ચેલેન્જ. જ્ઞાનવાપી કેસમાં હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી. જ્ઞાનવાપીમાં પૂજાનો હિન્દુ પક્ષને અધિકાર મળશે. નેપાળના પીએમ પુષ્પ કમલ 4 દિવસની ભારતની મુલાકાતે. દિલ્હી એરપોર્ટ પર તેમનું સ્વાગત કરાયું. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત. ચોમાસાએ ફરી રફતાર પકડી. 1 જૂને ચોમાસું કેરળ પહોંચે તેવી સંભાવના. 15મીએ ગુજરાત આવે તેવી શક્યતા. ગોંડલ પંથકના ભુવાણા, બિલિયાળી, ભરૂડી, દાળિયા સહિતના ગામોમાં અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ગ્રામ્ય પંથકના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા. રાજ્યમાં 30-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી.